ચલ ચલ જલ્દી, મોર્નિંગ થઈ ગઈ. ચલ પણ આપણે કામ બી નહીં બેટા એટલું, ચલ ઉઠી જા. ચલ હજુ હોમવર્ક ને એવું બાકી છે. આજે તો વાદળ છે અને સવારથી જ છાંટા પડે છે. આખી રાત છાંટા પડ્યા અને અત્યારે પણ થોડા થોડા ચાલુ જ છે. ગુડ મોર્નિંગ કનુ. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? હર્ષિલ આજે એને કેવું કે ઠંડુ ઠંડુ લાગ્યું ને, ઘરમાં સૂઈ ગયો. કાલે રાતે છાંટા જેવું પડ્યું ને તો એકદમ ઘરમાં ઠંડુ થઈ ગયેલું, તો આજે ઉઠવાનું નામ જ નહોતો લેતો. તો એ હજુ હમણાં ઉઠે છે અને મારે એને હોમવર્ક કરવાનું બાકી છે, ટાઈમ ટેબલ ગોઠવવાનું બાકી છે, તો હું એ જ કરું છું. અને કામ તો આજે પ્રિતેશને નહીં જવાનું, કેમ કે થોડું હજુ તબિયત નહીં બરાબર લાગતી એમ, તો એમને નહીં જવાનું. અને મારે, મેં આજે બનાવ્યું બટાકા કેપ્સિકમનું શાક બનાવ્યું છે, તો બટાકા કેપ્સિકમનું શાક અને રોટલી બનાવી દીધી છે મારી. અને બસ મારું કામ તો પતી ગયું છે, ખાલી આ હર્ષિલ ઉઠે એટલે એને બધું કરવાનું બાકી છે. એ તો ઉઠીને ફરી પાછું બહાર બેસી ગયો. કનુ આપી દો બેટા, બ્રશ આપી દો ને. હા, વાદળ છે આજે. કેવા કલરનું છે કનુ? યલો. આ ને અને તારું પેલું પટ્ટી કઈ ગઈ? અહીંયા તો નથી. ઓકે છે, લે. હવે ઉઠી ગયો છે એટલે હું કચરો ને એવું વાળવાનું છે એ વાળી લઉં. મને યાદ આવ્યું કે પનીર પડ્યું છે, પેલું બનાવેલું જે હતું ને એ પનીર હજુ પડ્યું છે, તો વિચારું છું અત્યારે પરાઠો કરી નાખું. જોઉં હવે, પહેલાં તો હર્ષિલનું કામ કરી લઉં પછી બીજું. તો પહેલાં હું દૂધ ગરમ કરવા મૂકી દઈશ. અને હવે હોર્લિક્સ એનું એડ કરી દઈશ. દૂધ ગરમ થશે ને એટલે અંદર આ એડ કરી અને મિક્સ કરીને આપી દઈશ. આવી ગયું, બહુ ગરમ નહીં થવા દેવાનું એટલે તરત એડ કરી દઈશ. ચોકલેટ ખાવાનું ઓછું કર, કાલે આઈસ્ક્રીમ ખવાયેલો છે. થઈ ગયું એનું હોર્લિક્સ રેડી. વિડીયોમાં એવું કહે છે, કોની સાથે તું વાતો કરતી હતી? મેં કીધું વિડીયોમાં. હવે કાનું આ
આજે મમ્મી ના કે જે પરાઠો બન્યા પનીર કહી દઈશ. એ મમ્મી જોડે નવડાવે છે. લે જત, તારું હોર્લિક્સ લે, ચાલ પી લે, પછી આપણે હોમવર્કનું પતાવી દઈએ. આજથી મંડે એટલે એને ફૂલ ડેની સ્કૂલ, તો પહેલાં એને બધું બતાવી દઉં. ગુડ મોર્નિંગ કનુ, ગુડ મોર્નિંગ. તો કે હવે અત્યારે એનું હોમવર્ક ને એવું બધું કરાવી દીધું, બેગ પેક કરાવી દીધી અને એનું કામ કરે. અને હું વિચારું છું નાસ્તામાં આજે શું લઈ જો. અને મમ્મી બહાર બેસ્યા છે. હેલો, ગુડ મોર્નિંગ. જય મહારાજ, જય માતા. ચા પીતી બધા? હાલો, પેલા લોકો શું સળગાવ્યું? હજી બેઠો ને એવું હોય બધું સળગાવ. હા, હું એમ કહેતી હતી કે નાસ્તો શું લઈ જવું, ખબર નહીં પડતી શું લઈ જવું. શું તો લઈ જ જવું પડશે, પહેલાં એની જોઈ લો કે શું લઈ જવું. હવે અત્યારે હું આવી ગઈ છું જોબ પરથી જઈ, અને શાક હજુ કશું બનાવવાનું ડિસાઇડ નથી કરેલું. તો હું થોડુંક સેવ ડુંગળી બનાવીશ, તો અહીંયા આગળ સેવ ડુંગળી લઈને બેઠી છું અને થોડું સેવ ડુંગળી બનાવી દઈશ, જે પેલી શાક માટેની સ્પેશિયલ સેવ આવે છે ને એનાથી. તો ડુંગળી પહેલાં કટ કરી લઉં, મને મમ્મી ખબર નહીં બીજું શું બનાવશે. અહીંયા આગળ એક સાઈડે ખીચડી થાય છે ને, અહીંયા આગળ મેં ડુંગળી પલાળી દીધી અને બસ શાક બનાવું છું. તેલનો ડબ્બો કઈ ગયો મમ્મી? મમ્મી તમે શું બનાવશો? કેટલી રહી દૂધી? એટલે મારે નહીં થાય હશે જ ને, બટાકા વધારે નાખ્યા તને પાતરી ફસલી મળી. બસ હવે ડુંગળી એડ કરી અને મીઠું મરચું હળદર, બસ એટલું જ. અને અહીંયા ખીચડીમાં મમ્મીએ તેલ નાખ્યું. મમ્મી અત્યારે ડુંગળી લઈને બટાકો નહીં લે, ડુંગળી કાપી લીધી એ અંદર જાય છે, હું બટાકો કાપી લઉં. એટલે ડુંગળી બટાકાની સબ્જી અને સેવ ડુંગળીની સબ્જી. એટલે આ એડ કરી દીધી, જે સ્પેશિયલ આવે છે ને સેવ એની છે, શાકની સ્પેશિયલ સેવ છે એ એડ કરી. અને એક સાઈડે ખીચડી પણ થઈ જવાય છે. આ કયો છે મમ્મી પરાઠો? પનીર, પનીર ના છે કનું? ભાયેલું તને પનીર પરાઠો?
મમ્મીએ બનાવેલો આજે પનીર પરાઠો. પેલા જે દૂધ બગડી ગયું હતું ને એનું પનીર બનાવ્યું હતું ને એના પનીરના પરાઠા બન્યા પેલા મમ્મીએ. અને આ છે સેવ ડુંગળીનું શાક, ખીચડી, ડુંગળી બટાકા, સેવ ડુંગળી અને ખીચડી અને રોટલી. તો આવી જાઓ જમવા માટે બધા. ચલ કાનુ આવી છે બેટા. બોલો મમ્મી બોલો. નહી ખાવું વારા. બોલો ને તો મારો દંડો લઈ. જા કાનુ લઈ મજા આવશે. જા મારે એક તો આવશે. જા 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 મજા આવશે. હે ચલ બેટું. ડુંગળી બટાકા રસા વાળું છે. મસ્ત રસો લઈને ખા. આ રહું છો. અને આ પરાઠો છે એ ખાઈ લે. હા તો ચાલ આપી દઉં છું. રસાવાળું બનાવું છું. રસો લઈને ખાવ તમને વધારે રસો ગમે. ડુંગળી બટાકા નાખી પણ કરું તને આમ જો ડુંગળી બટાકા ના. તો આવી જાઉં જમવા માટે. બેડનું ગાદલું નીચે લાવી દીધું છે કેમ કે અહીંયા આગળ સાઈડ ઉપર છે ને બેડ, તો એટલી હવા નહીં લાગતી. અને મારે સિલાઈ કામનું થોડુંક કામ છે. હવે જે નવા લહેંગા લીધા છે ને સિલાઈ કરવાની છે. તો પણ એ તો મને નહીં આવડતું. અત્યારે સરસ પવન આવે છે બારીમાંથી. ઠંડો ઠંડો પવન આવે છે. લાગે છે કે એક તો વરસાદ હશે. તો હવે ઉપર જઈશ સુવા માટે. અને રાતે વરસાદ પડે તો નીચે. કાલે 12:30 આવી ગયેલા. તો હવે અત્યારે ઉપર આવી ગયા છે. હર્ષિલ અને પ્રીતેશ બંને સુઈ પણ ગયા છે. તો હું વિડીયોની એન્ડિંગ લઈ લઉં. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.